વિદ્યાર્થી મિત્રો નમસ્તે, મજામાં ને બધા? ચાલો ધોરણ 3 વિષય હિન્દી આગળના પીડીઆરમાં આપણે પાઠ 7 સુધી ભણી ગયા હતા. હવે આવે છે પાઠ 8. પાઠ 8 અનુલેખન. અનુલેખન એટલે સારા અક્ષરે લખવું, બરોબર? જેમાં બતાવ્યા પ્રમાણે એના જેવું પણ સુંદર અક્ષરે લખવું તેને અનુલેખન કહેવાય. તમને અહીંયા આગળ આપી દીધું હોય એના ઉપરથી જોઈ જોઈને તમારે લખવાનું છે, એટલે પરીક્ષામાં પણ આવશે, શબ્દો પણ આવે અને વાક્યો પણ આવે કે નીચેના વાક્યોનું અનુલેખન કરો. તો તમારે શું કરવાનું? ઉપરથી જોઈને સુંદર અક્ષરે એવું ને એવું લખવાનું છે. પણ ભૂલ કરવાની નથી, કાનો માત્ર રસ્વય દીર્ઘ જે રીતે ઉપર લખ્યું હોય એ રીતે જ લખવાનું છે. તો જુઓ બાળકો, અહીંયા આગળ પ્રશ્ન નંબર 1, શબ્દ પઢો ઓર લખો. એટલે આ રીતે તમારે શબ્દ વાંચતું જવાનું અને લખતું જવાનું, કે લખવાનો અને વાંચવાનો બંને મહાવરો તમારો પાકો થાય, એટલે તમને વાંચતા પણ આવડે અને તમારા અક્ષર પણ સુધરે, એટલે અનુલેખનનો પાઠ કરવાનો છે. તો જુઓ અહીંયા આગળ પહેલો શબ્દ છે ગુડિયા. શું લખ્યું છે? ગુડિયા. તો એવું નીચે ને નીચે તમારે લખવાનું છે ગુડિયા, બરોબર? તમારે પણ તમારી નોટમાં આવી ડબલ લીટીની નોટ હશે એમાં તમારે આ રીતનું લખવાનું છે. ગુડિયા એટલે શું થાય? ડીંગલી, બરોબર? પછી આવે છે પૌધા. તો પૌધા એટલે નાનો છોડ. તો ઉપર જોઈ નીચે એવી રીતના જ લખવાનું, તેને અનુલેખન કહેવાય. ચાલો એના પછી આવે છે હથોડા. હથોડી કહીએ છીએ ને આપણે, એને હથોડા કહેવાય હિન્દીમાં. પછી આવે છે સાપ. તો નીચે પણ એવી રીતના સાપ લખ્યું છે, સાપને આપણે ગુજરાતીમાં સાપ જ કહીએ છીએ. પછી આવે છે બછડા. બછડા એટલે નાનું વાછરડું, ગાયનું બચ્ચું કો અથવા ભેંસનું બચ્ચું કો, એને આપણે બછડા કહીએ છીએ, બરોબર? ને શું કહેવાય ગુજરાતીમાં? વાછરડું. પછી આવે છે ચમ્મચ. ગુજરાતીમાં એને આપણે ચમચી કહીશું. જે ઉપર લખ્યું છે એવી રીતના જ નીચે લખવાનું છે, એનું અનુલેખન કરવાનું છે. પછી આવે છે ઋષિ. ઋષિ એટલે ઋષિ બાબા, બરોબર? પછી આવે છે તિતલી. જો ઉપર લખ્યું છે એવી રીતના જ લખ્યું છે ને, રીતના સુંદર અક્ષરે તમારે પણ લખવાનું છે. તિતલી એટલે શું થાય? બહુ સરસ, પતંગિયું. બહુ ગમે છે ને પતંગિયું. પછી આવે છે કલમ. કલમ એટલે પેન. પછી આવે છે ઈશ્વર. ઈશ્વર એટલે ભગવાન, અને ઈશ્વર પણ કહી શકાય. જો ઈશ્વર કેવી રીતના લખ્યું છે એવું જ નીચે તમારે લખવાનું છે. એની પછી આવે છે કછવા. કછવા એટલે શું થાય? કાચબો, બરોબર? પછી આવે છે ઇમારત. આપણે બિલ્ડિંગ કહીએ છીએ ને, બિલ્ડિંગ તો અંગ્રેજી શબ્દ છે, એને ગુજરાતીમાં પણ ઇમારત જ કહેવાય. મોટી બિલ્ડિંગ, 4-5 માળનું મકાન હોય, બરોબર? ફ્લેટ કહીએ છીએ અથવા બિલ્ડિંગ કહીએ છીએ, એને આપણે ઇમારત કહેવાય છે. પછી આવે છે તુલસી. તુલસી ક્યારો હોય ને? હા, તુલસીનો છોડ. પછી આવે છે કક્ષા. કક્ષા એટલે ધોરણ. પછી આવે છે ઔષધ. ઔષધ એટલે દવા. ઉપર જેમ લખ્યું છે એમ તમારે લખવાનું છે. પછી આવે છે ચીટી. ચીટી એટલે કીડી. પછી આવે છે ચાંદ. ચાંદ એટલે ચાંદો. પછી આવે છે લડકા. લડકા એટલે છોકરો, અને ઉપર લખ્યું છે એ રીતે મેં નીચે પણ લખ્યું છે. પછી આવે છે બગુલા. બગુલા એટલે બગલો. પછી કોયલ. કોયલને હિન્દીમાં પણ કોયલ કહેવાય અને ગુજરાતીમાં પણ કોયલ જ કહેવાય, બરોબર? ચાલો એના પછી આવે છે અજગર. અજગર તો તમે દરેકે ટીવીમાં તો ક્યાંક જોયો હશે, બરોબર? સાપ જેવો જ હોય પણ થોડો લાંબો અને જાડો હોય. પછી આવે છે દરવાજા, જેને આપણે બારણું પણ કહીએ છીએ. પછી આવે છે ખુશ્બુ. ખુશ્બુ એટલે સુગંધ. અહીંયા છોકરીનું નામ લેવાનું નથી, છોકરીનું નામ પણ ખુશ્બુ હોઈ શકે, પણ આપણે અહીંયા આગળ એનું ગુજરાતી શું કરવાનું? સુગંધ, બરોબર? ચાલો પછી આવે છે બાલક. બાલક એટલે નાના બાળકો જેવા, તમારા જેવા નાના નાના હોય ને છોકરા હોય ને બાલક કહેવાય, બરોબર? સમજાઈ ગયું આટલું? શબ્દો કેવી રીતના અનુલેખન કર્યા છે. તો હવે આપણે આગળનો પ્રશ્ન
બે જોઈશું એમાં જુઓ એમાં પણ શબ્દ પઢો ઓર લખો ઉપર જોયું તે પ્રમાણે આમાં પણ શબ્દો છે અને એને પણ સુંદર અક્ષરે અનુલેખન કરવાનું છે તો એમાં જુઓ ઘ ડા એને ઘડો કહેવાય પછી આવે છે ર એને પણ રથ બરોબર જોયો છે ને ઘોડાવાળો હા પછી આવે છે મિત્ર તમારો ભાઈબંધ પછી આવે છે છવિ છવિ એટલે ચિત્ર અથવા ફોટો પછી આવે છે યજ્ઞ હવનકુંડ કહીએ છીએ ને આપણે હા એને યજ્ઞ પણ કહેવાય અહીંયા પછી આવે છે છ એક બે ત્રણ ચાર એવા એકડા બોલો છો ને એમાં છ આવે એને છ કહેવાય પછી આવે છે ઠઠેરા ઠઠેરા એટલે કંસારો ઉપર જેવું લખ્યું છે એવું જ નીચે લખવાનું છે પછી આવે છે અંડા અંડા એટલે ઈંડું ચાલો હવે આપણે આગળના શબ્દ જોઈશું તો જુઓ બાળકો શું લખ્યું છે ઓઢણી શું છે ઓઢણી ઓઢણી એટલે ઓઢણી બરોબર ચાલો પછી આવે છે ઉપલા ઉપલા એટલે છાણું જોયા છે ને છાણા ગામડામાં ચૂલો સળગાવે ત્યારે પેલા ગાય અથવા ભેંસના બનાવે છે ને એના છાણ હોય એને સૂકવીને બનાવે છે એને શું કહેવાય ઉપલા કહેવાય બરોબર પછી આવે છે ઊન જે તમે સ્વેટર પહેરો છો જે દોરાનું ગરમ લાગે એને ઊન કહેવાય બરોબર જેનાથી ઠંડી લાગે નહીં પછી આવે છે ઔષધ આ શબ્દ પણ આગળ આવી ગયો છે એને કહેવાય દવા પછી એક તારા પેલું વગાડવાનું આવે છે ને વીણા હા એને એક તારા કહેવાય બરોબર પછી આવે છે એરાવત એરાવત એટલે હાથી પછી આવે છે ખટિયા ખટિયા એટલે ખાટલો પછી સુરજ સુરજ એટલે સુરત દાદા પછી આવે છે શ્રવણ શ્રવણ એ નામ છે પછી આવે છે શહનાઈ શહનાઈ એટલે શરણાઈ શરણાઈ વગાડતા જોઈ છે ને કુકુડી જેવું હા એને શરણાઈ કહેવાય પછી આવે છે ઝંડા ઝંડા એટલે આપણો ધ્વજ પછી શિક્ષક ભણાવે તેને શિક્ષક કહેવાય પછી આવે છે ચટાઈ ચટાઈ એટલે શેતરંજી પછી દરજી કપડાં સીવે એને દરજી કહેવાય પછી આવે છે વઢઈ વઢઈ એટલે સુથાર લાકડામાંથી ફર્નિચર બનાવે તેને શું કહેવાય વઢઈ બરોબર પછી ફળ જે તમે ખાઓ છો સફરજન કેળા એ બધાને શું કહેવાય ફળ કહેવાય ચાલો તો બાળકો પ્રશ્ન બે અહીંયા આપણો પૂરો થાય છે આગળનો પ્રશ્ન હવે આપણે એમાં પણ જોઈએ કે શું છે પ્રશ્ન નંબર ત્રણ વાક્ય પડકર અનુલેખન કરો બરોબર આગળ આપણે શબ્દોનું અનુલેખન કર્યું હવે આવે છે વાક્યો હવે જેવી રીતના શબ્દોનું કર્યું તેવી રીતના જ વાક્યોનું કરવાનું છે તો આપણે ચાલો પહેલું વાક્ય વાંચીશું તો એમાં જુઓ પહેલા વાક્યમાં શું લખ્યું છે અમર કસરત કર શું કહે છે અમર કસરત કર આવું નવું લખવાનું છે પણ એનું ગુજરાતી શું થાય કસરત એટલે વ્યાયામ અમર વ્યાયામ કર તમે કસરતનું કસરત પણ કહી શકો છો પછી આવે છે બીજા નંબરમાં રમા આમ ખા આમ એટલે કેરી રમા એ છોકરીનું નામ છે રમા કેરી ખા સરસ સહેલા છે ને ગુજરાતી કરવાના હા તો તમારે જાતે પણ ગુજરાતી કરતું રહેવાનું તમને પણ આવડી જશે ચાલો તો હવે આપણે ત્રીજું વાક્ય જોઈએ આશા પાઠ યાદ કર તો આશા પણ કોનું નામ છે છોકરીનું એટલે આશાનું આશા પાઠ એટલે વાંચન આશા પાઠ યાદ કર જે પાઠ ભણવામાં આવે તો તે તું યાદ કર પછીનું વાક્ય જુઓ કિરણ ઇમલી લા તો આવું નામ સામે લખવાનું છે કિરણ ઇમલી ખા એનું ગુજરાતી થાય કિરણ આમલી લા એટલે લાવો પછી જુઓ પાંચમા નંબરમાં વિજયા સિતાર બજા વિજયા સિતાર બજા વિજયા સિતાર વગાડ છઠ્ઠા નંબરનું વાક્ય જુઓ અમીના ઈદ આઈ અમીના ઈદ આઈ ઈદ આવે છે ને હા તે બકરી ઈદ ને બધું કહીએ છીએ ને ઈદ કહેવાય મુસલમાનોનો તહેવાર છે અમીના ઈદ
આઈ. સાતમા નંબરનું વાક્ય જુઓ. વસીમ ઘડી પહોન, વસીમ ઘડી પહોન, એવું ને એવું લખ્યું છે સામે, તો એનું ગુજરાતી થાય વસીમ ઘડી પહેર. પછી જુઓ આઠમા નંબરનું, કુસુમ મુખ સાફ કર, કુસુમ મુખ સાફ કર, કુસુમ મો સાફ કર. નવમા નંબરનું વાક્ય જુઓ, રામુ કાજુ ખા, શું લખ્યું છે, રામુ કાજુ ખા. તમારે લોકો પણ સાથે વાંચતું રહેવાનું, એનું ગુજરાતી શું થાય, રામુ કાજુ ખા. ચાલો દસમા નંબરનું વાક્ય વાંચો, તું ગાયકા દૂધ પી, શું લખ્યું છે, તું ગાયકા દૂધ પી, તું ગાયનું દૂધ પી. અગિયારમું વાક્ય જુઓ, બેલા એક કેલા ખા, બેલા એક કેલા ખા, શું થાય એનું ગુજરાતી, બેલા એક કેળું ખા, બરોબર. ચાલો એના પછીનું વાક્ય જોઈએ આપણે, બારમા નંબરનું, નૈયા પાણી મેં તૈરતી હે, શું લખ્યું છે, નૈયા પાણી મેં તૈરતી હે, નૈયા એટલે હોડી, હોડી પાણીમાં તરે છે. તેરમા નંબરમાં જુઓ, મેં એનક પહેનતા હું, મેં એનક પહેનતા હું, હું ચશ્મા પહેરું છું. ચૌદમા નંબરનું જુઓ, મોહન ટોકરી ઉઠાવો, મોહન ટોકરી ઉઠાવો, ટોકરી એટલે ટોપલી, શું થાય, ટોકરી એટલે ટોપલી, મોહન ટોપલી ઉપાડ અથવા ઉઠાવ. પંદરમા નંબરનું વાક્ય જુઓ, કૌવા ઉડ ગયા, શું થાય, કૌવા ઉડ ગયા એટલે કાગડો ઉડી ગયો. ચાલો એના પછીનું સોળમા નંબરનું જુઓ, મૌલિક ઔષધિ લાયા, શું થાય, ફરી વાંચો, મૌલિક ઔષધિ લાયા, મૌલિક દવા લાવ્યો, બરોબર. ચલો સત્તરમા નંબરનું વાક્ય જુઓ, ગંગા પતંગ ઉડાતી હે, ગંગા પતંગ ઉડાતી હે, ગંગા પતંગ ચગાવે છે, બરોબર. ચાલો અઢારમા નંબરનું વાક્ય જુઓ, ઋતુ બદલતી હે, ઋતુ બદલતી હે, ઋતુ બદલાય છે. ચાલો ઓગણીસમા નંબરનું વાક્ય જુઓ, વૃક્ષ ફળ દેતા હે, વૃક્ષ ફળ દેતા હે, વૃક્ષ ફળ આપે છે. વીસમા નંબરનું જુઓ, ચાંદ રાત કો નિકલતા હે, ચાંદ રાત કો નિકલતા હે, ચાંદો રાત્રે નીકળે છે. પ્રશ્ન નંબર ત્રણ પૂરો થયો. દરેકને વાક્યમાં સમજણ પડી ગઈ હશે કે એનું અનુલેખન કેવી રીતના કર્યું અને એનું ગુજરાતી પણ કેવી રીતના કર્યું, બરોબર, ખબર પડી ગઈ ને તમને વાક્યમાં અને એના ગુજરાતીમાં. તો આપણે આગળ પ્રશ્ન નંબર ચાર જોઈએ. હિન્દી વાક્ય ઉસકા ગુજરાતી અનુવાદ પઢો ઓર લિખો, શું કે છે, હિન્દી વાક્ય અને તેનું ગુજરાતી ભાષાંતર વાંચો અને લખો. આગળ ફક્ત હિન્દી આપ્યું હતું અને એની સામે એનું અનુલેખન કરવાનું હતું, હવે પ્રશ્ન નંબર ચારમાં એનું હિન્દી પણ આપ્યું છે અને એનું ગુજરાતી પણ આપ્યું છે, બરોબર. તે બંનેનું અનુલેખન તમારે સામે કરવાનું છે. તો ચાલો આપણે પહેલો વાક્ય જોઈએ. મેં સતીશ હું, શું લખ્યું છે, મેં સતીશ હું, તેનું ગુજરાતી શું થાય, હું સતીશ છું. ચલો બીજું, તું દીપાલી હો, તું દીપાલી હો, એનું ગુજરાતી થાય, તું દીપાલી છે, દીપાલી એ છોકરીનું નામ છે, એટલે શું કહે છે, તું દીપાલી છે. ચાલો ત્રીજો પ્રશ્ન, ત્રીજું વાક્ય જુઓ, મેં વિદ્યાર્થી હું, મેં વિદ્યાર્થી હું, જેવું લખ્યું તું એવું જ વાક્ય જોઈને લખવાનું છે, હવે એનું ગુજરાતી થાય, હું વિદ્યાર્થી છું, બરોબર. ચલો ચોથું વાક્ય જોઈએ આપણે, યહ લડકા હે, યહ લડકા હે, આ છોકરો છે. પાંચમા નંબરનું જુઓ, વહ લડકી હે, વહ લડકી હે, તે છોકરી છે, શું છે, તે છોકરી છે. ચલો આગળ જોઈએ આપણે,
છઠ્ઠા નંબરનું વાક્ય તો જુઓ છઠ્ઠા નંબરના વાક્યમાં શું લખ્યું છે મુજે ખેલને મે મજા આયા શું લખ્યું છે મુજે ખેલને મે મજા આયા તો એનું ગુજરાતી થાય મને રમવામાં મજા આવી બરોબર ચાલો સાતમા નંબરના વાક્યમાં શું લખ્યું છે વાંચો તો મારી સાથે અનિલને બસકા ટિકટ લીયા અનિલને બસકા ટિકટ લીયા શું કહેવાય ગુજરાતીમાં અનિલે બસની ટિકિટ લીધી સરસ ચાલો આઠમા નંબરનું વાક્ય જુઓ મેરા સ્કૂલ અચ્છા હે મેરા સ્કૂલ અચ્છા હે ગુજરાતીમાં શું કહેવાય મારી સ્કૂલ સારી છે ચાલો નવમા નંબરનું જુઓ યહ આમ ખટ્ટા હે યહ આમ ખટ્ટા હે આ કેરી ખાટી છે શું થાય એનું ગુજરાતી આ કેરી ખાટી છે ચાલો દસમા નંબરનું જુઓ મેરી નાક છોટી હે મેરી નાક છોટી હે એનું ગુજરાતી શું થાય મારું નાક નાનું છે મારું નાક નાનું છે અગિયારમું જુઓ યહ ગેંદ હે યહ ગેંદ હે આ દડો છે ગેંદ એટલે શું થાય દડો બરોબર અને યહ એટલે આ હે એટલે છે થઈ ગયું આખું એનું ગુજરાતી આ દડો છે ચાલો બારમા નંબરમાં જુઓ યહ ગેંદ છોટી હે યહ ગેંદ છોટી હે આ દડો નાનો છે સરસ શું છે એનું ગુજરાતી આ દડો નાનો છે તેરમા નંબરનું જુઓ વાક્ય યે લડકે હે યે લડકે હે આ છોકરાઓ છે લડકે એટલે છોકરાઓ બરોબર અને અહીંયા આગળ યે કેમ લીધું છે યહનું બહુવચન થાય બહુ બધા છોકરાઓ હોય ને તો યે કહેવાય ને એક જ હોય તો યહ કહેવાય બરોબર આગળ તમે આવું ભણી ગયા હશો અને ના યાદ હોય તો ફરી જોઈ લેવાનું આપણે અહીંયા આગળ કે યહ એટલે એક જ વસ્તુ માટે અને યે એટલે બહુ બધી વસ્તુ અથવા છોકરાઓ છોકરીઓ માટે પછી આવે છે વે જેવી રીતના યહ વહ એવી રીતના યે અને વે યહ એટલે આ અને વહ એટલે પેલું દૂરની વસ્તુ અથવા દૂરની વ્યક્તિ માટે તો આમાં છોકરીઓ છે લડકી આ એવું લખ્યું છે એટલે બહુ બધી છે એટલે એનું શું થાય હિન્દી વે વે લડકિયા હે વે લડકિયા હે ગુજરાતીમાં શું કહેવાય તે છોકરીઓ છે બરોબર સમજણ પડી ગઈ યહ વહ યે અને વેમાં હવે આવે છે પંદરમું વાક્ય મેરી પુસ્તક અચ્છી હે મેરી પુસ્તક અચ્છી હે મારું પુસ્તક સારું છે બરોબર શું થાય એનું ગુજરાતી મારું પુસ્તક સારું છે તો અહીંયા સુધી તમે એકથી ચાર પ્રશ્ન જોઈ લીધા એના અનુલેખન વાક્યો અને શબ્દોના બરોબર તો આપણે હવે એનું લેસન લેવાનું છે તો હોમવર્ક કરવા તૈયાર છો ને કે નથી તૈયાર હા તૈયાર ના હોય તો તૈયાર થઈ જજો આપણે લેસન કરતું જવાનું છે તો તમારે પાઠ આઠ એવું હેડિંગ લખવાનું છે નવા પાન ઉપર અને પછી પ્રશ્ન એક જેવી રીતના આમાં બતાવ્યું છે તેવી રીતના બે બે વખત લખવાનું છે બરોબર પ્રશ્ન બેમાં પણ એવું કરવાનું છે વિડીયોમાં જોવાનું છે અને જેવી રીતના આપ્યું છે બે વખત તેવી રીતના બોક્સમાં જોઈને લખવાનું છે પછી પ્રશ્ન નંબર ત્રણ અને પ્રશ્ન નંબર ચારમાં પણ સૂચના લખવાની છે એક નંબર કરી બે વખત લખવાના છે વાક્ય પછી આવે છે પ્રશ્ન નંબર ચાર આમાં તો ગુજરાતી અને હિન્દી બંને છે એટલે આપણે શું કરીશું આમાં એક જ વખત લખજો બરાબર પ્રશ્ન નંબર ચાર હેડિંગ લખવાનું હેડિંગ બેમાંથી એક જ વખતનું લખવાનું હિન્દીમાં લખવાનું અથવા ગુજરાતીમાં લખવાનું બેમાંથી એક જ લખવાનું છે અને એમાં જો મેં સતીશ હું તો એની સામે તમારે હું સતીશ છું બરાબર એવું એક વખત લખશો એટલે ચાલશે અત્યાર સુધીનો તમારો મહાવરો
પાકો થઈ ગયો હશે કે અનુ લેખન કોને કહેવાય, બરોબર? એટલે આવું હિન્દી અને ગુજરાતી બંને સામસામે તમારે લખવાનું રહેશે 15 વાક્ય સુધી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજનો અહીંયા અભ્યાસ પૂરો કરીએ છીએ. ફરી મળીશું આવતા પીડીયરમાં. આવજો.